ચલો મિત્રો, મજામાં ને? આજે આપણે ગુજરાતીમાં કાવ્ય છે હું તો પૂછું એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. હું તો પૂછું એ કાવ્યની અંદર બાળકને ખૂબ જ અચરજ પમાડે તેવી વાત અહીંયા કરવામાં આવી છે. હું તો પૂછું કે મોરલાની પીછીમાં રંગરંગવાળી આ ટીલડી કોણે જડી છે. એમ કે છે કે મોરલાની પીછી, મોરનું પીછું હોય ને એની અંદર કેટલી બધી અંદર ટપકા ટપકા કરેલા હોય, સરસ કલર હોય, એને અંદર ટીલડી જેવું વચ્ચે કરેલું હોય, તો એમ કહે છે કે આ ટીલડી કોણે જડી હશે એવું આ બાળકને થાય છે. વળી પૂછું કે મીંદડીની માંજરીસી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મઢી. એમ કહે છે કે મીંદડી એટલે કે બિલાડી, એની આંખની અંદર જો તમે બિલાડીની આંખ જોશો ને તો એકદમ ચમકતી હશે. અંધારામાં તમે બિલાડીનું મોઢું નહીં દેખાય, પણ એની આંખ છે ને એ ચમકતી હશે. એટલે એમ કહે છે કે ચકચકતી કીકીઓ કોણે મઢી છે. હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કૂંપણો કોણે કરી. આંબાનું ઝાડ છે એ એટલું ઊંચું છે અને એની કૂપ એની પેલી કૂંપણો આમ ટોચ હોય, એકદમ ડાળ હોય, એની અંદર કૂંપણો, કૂંપણો એટલે કે નાની નાની જે નવી નવી જે ફૂટતી હોય ને ડાળીઓ એને કહે છે, ત્યાં મારો હાથ નથી પહોંચતો એ કોણે કરી હશે. વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી ધોળી મીઠી ધાર કોણે ભરી. એમ કહે છે ગાવડી એટલે કે ગાયના પેટે, ગાય આપણે દૂધ આપે ને તો કે એના પેટમાં આ ધોળી મીઠી ધાર કે ગાયના પેટમાંથી આ મીઠું દૂધ આવે છે એ કોણે ભર્યું હશે. એમ કહે છે. હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરીને ડોસીની ઝૂંપડી કોણે મઢી છે. એમ કહે છે કે ચાંદાની થાળીમાં તમે આકાશમાં જોશો ને તો તમે ચાંદો છે એકદમ ગોળ હોય થાળી જેવો, બરાબર, તો એમાં એને એવું દેખાય છે બકરીને ડોસીની ઝૂંપડી, એમાં તમને બકરી અને એક ડોસી એવું દેખાતું હોય, એવું એ કોણે કર્યું હશે એવું કહે છે. વળી પૂછું કે આભની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી આ કોણે કરી. વળી પૂછું કે છે તો આ સૂરજની હથેળી, સૂરજ છે ને એની અંદર ભમરડી આ ભમતી ભમરડી એટલે સૂરજ છે એ હંમેશા આપણે એવું લાગે ને કે ફરતો હોય એવું લાગે. સૂરજ અને ચાંદો એ રાત અને દિવસ એમ થતા હોય તો એની અંદર કહે છે કે સૂરજની ભમતી ભમરડી આ કોણે કરી છે. હું તો પૂછું કે પોપચે મઢેલી આ દસ દીખ દેખતી આંખ મારી કોણે મઢી છે. આંખ વિશે કહે છે કે આ પોપચે મઢેલી આપણે આંખ હોય ને એના ઉપર જો પોપચો હોય આપણે એનું રક્ષણ થતું એનાથી, તો કે દસ દિશ દેખતી આપણે આંખ તો નાની હોય પણ આપણે દસે દિશા જોઈ શકતા હોય, આપણે એવું છે કે આંખ નાની છે તો એટલું જ આપણે જોઈ શકીએ એવું નથી થતું, એટલે કહે છે કે આ દસ દિશ દેખતી આંખ મારી કોણે મઢી છે. વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ આભલાની ચુંદડી કોણે કરી છે. હવે તમે આકાશમાં જોશો ને તો કેટલા બધા તારા હશે અસંખ્ય આપણે ગણી ન શકીએ એટલા, તો કે નવલખ તારે મઢેલી એટલે કે આ આકાશને એને શું કીધું છે ચૂંદડી એને એવું માન્યું છે અને અંદર તારા છે એ કહે છે એ મઢેલા છે, તો આભલાની ચૂંદડી આ કોણે કરી હશે એવું આ બાળક કહે છે. હવે નીચેની સમજૂતી આપણે વાંચીશું. જડી તો કે અહીં સજ્જડ બેસાડી, મીંદડી તો કે મીંદડી અથવા તો બિલાડી, માંજરી તો કે ભૂરી કીકીવાળી, ચકચકતી તો કે ચળકતી, કીકી તો કે આંખમાં દેખાતો ગોળ એક નાજુક અવયવ છે, કૂંપળ તો કે નવા તાજા ફૂટેલા પાન, ગાવડી તો કે ગાય, દસ દિશા એટલે કે દસ દિશા પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ આ ચાર દિશાઓ માટે અહીંયા કીધું છે, ઈશાન અગ્નિ નૈઋત્ય અને વાયુ આ ચાર ખૂણા અને આકાશ પાતાળ સાથે કુલ દસ દિશા, દેખતી તો કે જોતી એટલે જોવું, મઢી તો કે અહીં લપેટીને કે આવરીને ચડી દીધી, નવલખ તો કે નવ લાખ કે અગણ. હવે સ્વાધ્યાય છે. નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં આપણે ધ્યાન એક વાક્યમાં જ લખવાના છે, બરાબર. મોરલાની પીછીમાં શું જડેલું છે, તો કે મોરલાની પીછીમાં રંગરંગવાળી ટીલડી જડેલી છે. કવિનો હાથ ક્યાં પહોંચતો નથી, તો કે કવિનો હાથ આંબાની ઊંચી ડાળે કૂંપણો સુધી નથી પહોંચતો. ચાંદાની થાળીમાં કોની ઝૂંપડી મઢેલી છે, તો કે ચાંદાની થાળીમાં બકરી અને ડોસીની ઝૂંપડી મઢેલી છે. કવિ આંખ વિશે શું વિચારે છે, તો કે કવિ આંખ વિશે એવું વિચારે છે કે આંખને આ પોપ છે એ પોપ છે મઢેલી છે એ કોણે કરી હશે. એમ કવિ આભલાની ચુંદડી કોને કહે છે, તો કે કવિ આભલાની ચુંદડી તારાથી જે મઢેલી છે આકાશને કહે છે. હવે ઉદાહરણ મુજબ આપણે વાક્ય બનાવવાનું. ધારો કે ધરતી છે, તો એની અંદર આ ધરતી શબ્દ આવવો જોઈએ. આમાં જો બધાને લીલીછમ ધરતી જોઈને આનંદ થયો, બરાબર, એ વાક્ય બની ગયું. હવે પેન્સિલ, તો કે લખવા માટે પેન્સિલનો આપણે ઉપયોગ કરીએ છીએ. રબર, તો કે લખેલું ભૂસવા માટે રબરનો ઉપયોગ થાય છે. ગાય, તો કે ગાય આપણને દૂધ આપે છે. સૂરજ, તો કે સૂરજ પૂર્વ દિશામાં ઉગે છે. હવે ઝાડ,
તો કે ઝાડ આપણને છાંયો આપે છે. હવે નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરીને લખો. એ તમારે પાછળ કાવ્ય આપ્યું છે એમાંથી તમારા બંને છે ક અને ખ એમાંથી પૂર્ણ કરી લેવાનું છે. ત્યાર પછીનો પ્રશ્ન ચોથો, નીચેના શબ્દ માટે કાવ્યમાં કયા શબ્દ વપરાયા છે તે આપણે શોધીને લખવાનું છે. તો મોર તો કે મોરલાની, ગાય તો કે ગાવડી, આભ તો કે આભલાની, આંબો તો કે આંબલાની, બિલ્લી તો કે મીંદળી, ચંદ્ર તો કે ચાંદાની. એટલામાંથી શોધીને ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ આપણે લખવાનો છે. ધારો કે માંજરી છે તો કે આંખ, હવે કીકી તો કે ચકચકતી, ધાર તો કે ધોળી મીઠી, પછી ભમરડી તો કે ભમતી, દિશા તો કે દસ, તારા તો કે નવલખ, ટીલડી તો કે રંગરંગવાળી. હવે નીચેના શબ્દોને શબ્દોના કોષને ક્રમમાં ગોઠવવાનું છે. દૂધ, આંખ, થાળી, આભ અને રંગ. એમાં સૌથી પહેલાં આવશે આભ, ત્યાર પછી આવશે આંખ, પછી થાળી, ત્યાર પછી દૂધ અને છેલ્લે આવશે રંગ. ચાલો આ કાવ્ય આપણો અહીંયા પૂરો થાય છે.